મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી જાણીશું કે સરકાર દ્વારા નવા ગેસ સિલિન્ડર જે જારી કરવામાં આવ્યા છે. તો મિત્રો, હવે કેટલા કિલોનો ગેસ સિલિન્ડર તમને મળશે, સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું કે કેટલા જે નવા ગેસ સિલિન્ડર જારી કર્યા છે એ કેટલા કેટલા કિલોના રહેશે, સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જે નવા ગેસ સિલિન્ડર જે 14 કિલો જે ઉપરનો હતો, જે લોખંડનો બાટલો આવતો હતો, અને મિત્રો જે નવો ગેસ સિલિન્ડર છે એ કેટલા ભાવે તમને ભરી આપવામાં આવશે સરકાર દ્વારા, અને કેટલા કેટલા કિલોના ગેસ સિલિન્ડર નવા જારી કર્યા છે એ સંપૂર્ણ વિગતો જાણીએ. તો મિત્રો, સરકાર દ્વારા એક જે નવી પહેલ સાથે એક જે લોખંડના જે બાટલા જે જારી કર્યા હતા, તો સરકાર દ્વારા જે પહેલાં અત્યારે જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એ 14.2 કિલોનો આ ગેસ સિલિન્ડર હતો. તો મિત્રો, સરકારે એ ઘટાડવામાં આવ્યો છે. તો મિત્રો, આ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે જે 15 કિલો અંતર્ગત ઉપરનો રહેશે. તો મિત્રો, જે ઘરેલું ગેસ સિલિન્ડર આવા પ્રકારનો તમને જોવા મળશે, તો જે પ્લાસ્ટિકનું જે કવર સાથે એક આ પ્રકારનો બાટલો સરકાર તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો એની અંદર તમે જોઈ શકો છો આવા પ્રકારનો હવે નવો ગેસ સિલિન્ડર તમને જોવા મળશે. તો મિત્રો, આ જે ગેસ સિલિન્ડર બે પ્રકારે સરકારે જારી કર્યા છે, એક 10 કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડર અને 5 કિલોનો, આ બે પ્રકારે સરકારે જારી કર્યા છે નવા ગેસ સિલિન્ડર. તો સરકાર દ્વારા જે નવા ગેસ સિલિન્ડર જારી કર્યા છે એ આ પ્રકારે કોટિંગ સાથે તમને જોવા મળશે, જેથી કોઈ પણ દુર્ઘટના ન થાય. એ અંતર્ગત સરકારે કિચન અંતર્ગત, ઘરેલું અંતર્ગત આવા પ્રકારના નવા ગેસ સિલિન્ડર જારી કર્યા છે. તો મિત્રો, આની અંદર ઓલમોસ્ટ જે તમે જાણતા હશો કે કેટલો આની અંદર ગેસ છે એ તમને અહીંયા જોવા મળશે, કે આ પ્રકારે તમે ચકાસી શકશો કે આ બાટલાની અંદર કેટલો ગેસ સિલિન્ડર છે. તો ગેસ સિલિન્ડર અંતર્ગત જે ગેસની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે. તો મિત્રો, આ જે નવા ગેસ સિલિન્ડર છે એ તકેદારી સાથે બનાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ દુર્ઘટના ન થાય. એ અંતર્ગત સરકારે ઘરેલું મહિલાઓ અંતર્ગત આ નવા ગેસ સિલિન્ડર જારી કર્યા છે. તો મિત્રો, આ નવા ગેસ સિલિન્ડર જે ઘરેલું ગેસ સિલિન્ડર છે, બંને આ 10 કિલોનો જે રહેશે અને આ 5 કિલોનો રહેશે. તો મિત્રો, જે આપણે અત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર 14.2 કિલોનો છે એ હવે તમને નવો જ્યારે પણ ગેસ સિલિન્ડર હવે ભરાવશો માર્ચ મહિનાની અંદર, તો તમને હવે 10 કિલોનો મળશે. તો આ પ્રકારે તમારો જે 14.2 કિલોનો જે ગેસ સિલિન્ડર છે એ ટ્રાન્સફર થશે અને તમને 10 કિલોની અંદર મળશે. અને મિત્રો, જે નાના ગેસ સિલિન્ડર હતા એ 5 કિલોના છે, જે તમે આ પ્રકારે જોઈ શકશો. નવા 5 કિલોના ગેસ સિલિન્ડર આવા છે, અને મોટા જે 14.2 કિલોના ગેસ સિલિન્ડર છે એ હવે આવા મળશે, જે હવે 10 કિલોના મળશે. તો મિત્રો, આની અંદર ભાવની અંદર કેટલો ફેરફાર થશે એના વિગતે માહિતી જાણીએ. તો મિત્રો, સરકાર દ્વારા મળતી માહિતી મુજબ આપણે જે વાત કરીએ કે 14.2 કિલોગ્રામનો જે ગેસ સિલિન્ડર અત્યારે મળે છે એ ચોપડી ઉપર જ્યારે પણ તમે ભરાવો છો તો 910થી લઈને 920 સુધી તમને ભરી આપવામાં આપે છે. તો એ અંતર્ગત આપણે વાત કરીએ કે જ્યારે પણ હવે 10 કિલોનો ગેસ સિલિન્ડર તમે હવે ભરાવા જશો, જ્યારે નવો જે ગેસ સિલિન્ડર આવશે જે 10 કિલોનો, તો તમારો જે ભાવ રહેશે 610 રૂપિયાની અંદર તમે હવે ગેસનો બાટલો ભરાવશો. જે નવો તમે 10 કિલોનો જે મળશે ગેસ સિલિન્ડર, જે પ્લાસ્ટિકનો રહેશે, તો એ જે પણ ગેસ સિલિન્ડર છે એ 610 રૂપિયાની અંદર તમને પડશે, એટલે કે 300 રૂપિયાનો ઘટાડો સરકારે કર્યો છે. તો મિત્રો, સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અંતર્ગત જે સબસિડી મળે છે એ અંતર્ગત તમને સૌથી ઓછો ભાવ રહેશે, એટલે કે 300 રૂપિયાની અંદર હવે તમને ઉજ્જવલા યોજનાના જે ધારકો છે એમને મળશે જે 10 કિલોનો ગેસ સિલિન્ડર છે, સબસિડી સાથે તમને 300 રૂપિયાની અંદર મળશે. જ્યારે સબસિડી વગરના જે ગેસ સિલિન્ડર છે એમના 610 રૂપિયા સરકાર દ્વારા તમારે ચૂકવવાના રહેશે. જ્યારે પણ તમે હવે પ્લાસ્ટિકનો આવશે ગેસનો બાટલો તમારી જોડે, તો તમે 610ની અંદર ગેસનો ભાવ રહેશે. અને મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.